हेलो बाळको, केम छो? तक्षशिला विद्यापीठमांथी हूँ ईश्वर मकवाणा गणितना ऑनलाइन विडियो लैक्चर में आपनो हार्दिक स्वागत करू छू। हवे अपने लास्ट लैक्चर में वजन काटा कई रीतना मूकवा ते जोयुं हतुं, बराबर? त्यारबाद आपणे त्यांथी आगळ चालीए। जुओ अहींया शुं आपेलुं छे, शा माटे खोटुं छे? कानने रंगपूर्णी करेल केटलाक भाग अहीं दर्शावेल छे, परंतु तेनी दोस्त मिनी कहे छे ते खोटू छे, समझावो ते शा माटे खोटू छे? बराबर, जो शू छे? कान ने रंगपूर्णी करेल छे, बराबर, परंतु तेनी दोस्त मिनी कहे छे के जे खोटू छे, समझावो शा माटे खोटू छे? तो हवे आपणे दर्शावानुं छे, बराबर, शा माटे खोटू छे? तो सौ प्रथम तो अहींया जुओ, एक मोटू चौरस है, बराबर, एना केटला भाग करेला है? चार भाग। परंतु एना चार भाग में आ भाग जो रंग पूरेलो है ये केवो है? आ त्रण भाग करता केवो है? मोटो भाग है, बराबर। हवे त्रण भाग करता ये भाग केवो है? मोटो है। जो तो एना सरखा भाग करवा है तो मारे केटला भाग थाय? पांच भाग करवा पड़े। जो आ रीते पांच भाग करवा पड़े तो एकना छेद में पांच हो तो आ बॉक्स शूँ छू? छाँसू। परंतु आमा केम छे? जो वधारे कलर पूरो छे, आ कलर पूरेलो छे एनी संदर्भ में बीजा त्रण खाना छे ई केवा छे? नाना छे, बराबर। तो ये छाँसू छे के खोटू छे? तो के ये खोटू छे, बराबर। त्यारबाद आमा जुओ, आमा केम छे? एकना बे भाग करेला छे, जुओ बे भाग करेला छे, परंतु आ भाग केवो छे? मोटो छे, ने आ भाग नानो छे, तो बन्ने सरखा भाग छे नहीं, तो एकना छेदमां एमां बे आवे नहीं, बराबर। हवे त्यारबाद आपणे नीचे प्रश्न जोईशुं, बराबर। तो હવે નીચે જોઈએ, આપણે નીચે શું આપેલું છે? મહાવરો, બરાબર, એમાં જોઈએ એક કુલ 60 કેરી છે, તેમાંથી એકના છેદમાં બે કેરી પાકેલી છે, તો કેટલી કેરીઓ પાકેલી છે? બરાબર, હવે કેટલી કેરી છે કુલ? સૌ પ્રથમ કેટલી કેરી છે? 60 કેરી છે, બરાબર, કેટલી કેરી છે? 60, એમાંથી એકના છેદમાં બે પાકેલી છે, બરાબર। એકના છેદમાં બે એટલે શું થાય? એકના છેદમાં બે એટલે કે અડધી કેરી પાકેલી છે, તો કુલ કેટલી છે? 60, 60 ની અડધી કેટલી થાય? તો કે આપણે 60 ભાંગ્યા 2 કરીએ, કેટલી થાય 60 ની અડધી? તો કે 60 ભાંગ્યા 2, બરાબર। હવે 2 કા 2, 2 દૂ 4, 2 તેરી ને 6, અહીંયા આની બાદ બાકી 0, ઉપરથી ઉતાર્યો 0, ભાગ આલે? તો કે નહીં, તો કે ભાગમાં પડી શૂન્ય, તો કેટલી કેરી થાય? 60 ની અડધી 30 કેરી થાય। તો તમારો પ્રશ્ન શું છે? કુલ 60 કેરી છે, એકના છેદમાં 2 કેરી પાકેલી છે, તો કેટલી કેરીઓ પાકેલી છે? તો પાકેલી કેટલી કેરી છે? 30 કેરી પાકેલી હશે, બરાબર। હવે ત્યારબાદ જોઈએ શું છે? કુલ 32 બાળકો છે, એમાંથી એકના છેદમાં 2 બાળકો, એકના છેદમાં 2 છોકરીઓ છે, તો કેટલા છોકરાઓ છે? બરાબર, કુલ કેટલા બાળકો છે? જો 32 બાળકો છે, બરાબર, એના એકના છેદમાં 2 શું છે? છોકરીઓ છે, તો છોકરાઓ કેટલા છે? એકના છેદમાં 2 એટલે કે 32 થી અડધી છોકરીઓ છે, તો છોકરા કેટલા હશે? બીજા અડધા વિધાયી, હવે 32ના અડધા કેટલા થાય? 32ના 2 ભાગ કરો, તો 32/2 કરો, કેટલા થાય? 32/2, તો 2 એકા 2, 2 દૂને 4, 4 3 કરતાં વધી જાય, તો કેટલા એ ભાગ હાલશે? 2 ભાગ હાલે, તો હું 2 ભાગ આંકું, 2 એકા 2, આમનો બાદ બાકી કેટલા વધ્યા? 1, ઉપરથી ઉતાર્યા 2, હવે તો 2નો ઘડિયો બોલતો જવાનો, 12 અથવા 12 કરતાં નાની સંખ્યા આવવી જોવે, 12 કરતાં વધવી જોવે નહીં, જો 12 આવે 2ના ઘડિયામાં તો વાંધો નહીં, નું આવે તો 12 કરતાં નાની સંખ્યા આવવી જોવે। હવે આપણે 2નો ઘડિયો બોલતા જઈએ, 2 એકા 2, 2 દૂ 4, 2 3 6, 2 સોક 8, 2 5 10, 2 સક 12, તો આપણે કેટલા લાવવાના હતા? 12 લાવવાના હતા, આવી ગયા 12, 2 સક 12, બરાબર, કેટલા આવ્યા? 16 આવ્યા, 16 દૂને 32,
હવે તો અહીંયા શું આવે, એકના છેદમાં બે છોકરીઓ હશે તો છોકરાઓ કેટલા હશે, સોળ હશે, બત્રીસના અડધા સોળ, અડધી છોકરીઓ છે તો અડધા છોકરાઓ એટલે કેટલા છોકરાઓ હશે, સોળ છોકરાઓ હશે, બરાબર. હવે ત્યારબાદ આપણે જોઈએ શું આપેલું છે, તો કુલ 20 તારા છે, બરાબર. કેટલા તારા છે, 20 તારા છે. હવે તેમાંથી ચોથા ભાગના લાલ છે તો કેટલા તારા લાલ છે, કેટલા લાલ નથી. કુલ 20 તારા છે બરાબર, એમાંથી ચોથા ભાગના એટલે 20ના કેટલા ભાગ પાડવાના, 4 ભાગ પાડવાના, તો આપણે 20ને કેટલા વડે ભાંગશું, 20 ભાંગ્યા 4. હવે 4ના ઘડિયામાં 20 ક્યારે આવે, તો 4નો ઘડિયો બોલતા જાઓ, 4 એકા 4, 4 2 8, 4 3 12, 6 ચોકે 16, 4 5 ને 20. 4ના કેટલા ભાગ પાડવાના છે, 5 ભાગ પાડવાના છે, 20ના કેટલા ભાગ પાડવાના છે, 4, તો 1માં કેટલા કેટલા આવશે, 5 5 આવશે. જો 5 વત્તા 5 વત્તા 5 વત્તા 5, કેટલા ભાગ પડ્યા આપણે, 4 ભાગ પડ્યા, 1માં કેટલા આવ્યા, 5 5, 1 2 3 4, 5 એકા 5, 5 2 10, 5 3 15, 5 6 20, 20ના 4 ભાગ પડ્યા, બરાબર. તો પ્રશ્ન શું છે, તો તેમાંથી ચોથા ભાગના લાલ છે, બરાબર. જો 1 2 3 ને 4, બરાબર, એમાંથી ચોથા ભાગના લાલ છે, બરાબર. તો કેટલા ભાગ છે, 4 ભાગ છે, એમાંથી ચોથા ભાગના કેટલા છે, લાલ, બરાબર. ચોથા ભાગના લાલ તારા છે તો વધ્યા કેટલા આવે, 1 2 3, 5 વત્તા 5 વત્તા 5, તો કેટલા વધ્યા, 15 તારા, જે શું છે તમારો બીજો પ્રશ્ન, કેટલા લાલ નથી, તો કે 15 તારા લાલ નથી, બરાબર. ખબર પડી, હવે 15 તારા લાલ નથી. ત્યારબાદ નીચે જોઈએ, રવિને પેન્સિલ જોઈએ છે કે જેની કિંમત 2 રૂપિયા છે, તેણે એકનો એક સિક્કો અને 50 પૈસાનો એક સિક્કો આપ્યો, શું તે પૂરતું છે. રવિને એક પેન્સિલ જોઈએ, બરાબર, પેન્સિલના કેટલા રૂપિયા છે, પેન્સિલના 2 રૂપિયા છે, બરાબર. હવે એને દુકાનવાળાને એક રૂપિયાનો સિક્કો આપ્યો, બરાબર, રૂપિયાનો સિક્કો કેટલા આવ્યા, 1 રૂપિયો, બરાબર, અને એક 50 પૈસાનો સિક્કો. 50 પૈસા એટલે આપણે શું ગુજરાતી ભાષામાં શું કહીએ, એને આઠાના કહીએ, બરાબર. એક શું આપ્યું, 50 પૈસાનો સિક્કો, બરાબર. તો શું એને પૂછ્યું, એને પેન્સિલ મળશે, તો કે ના, કેમ, પેન્સિલ હજી આમાં શું ઘટે છે, હજી 50 પૈસા ઘટે, બરાબર. 2 રૂપિયા દેવાના છે, એને કેટલા આપ્યા, 1 રૂપિયોને 50 પૈસા, 1 રૂપિયોને 50 પૈસા દુકાનવાળાને આપ્યા, બરાબર. તો હજી આમાં કેટલા ઘટે, તો કે 50 પૈસા શું ઘટે, 50 પૈસા ઘટે છે. તો તમારો જવાબ શું આવે, શું તે પૂરતું છે, તો કે ના, હજી 50 પૈસા ઘટે છે, બરાબર. હવે બરાબર આ પાઠનું અહીંયા શું થાય છે, તમારે સ્વાધ્યાય પોથીમાં બધા કરાવેલા પ્રશ્નો તમારે સ્વાધ્યાય પોથીમાં લખવાના છે, બરાબર. હવે આપણે શું નવા પાઠ જોઈએ, પેટર્નની રમત. શું છે નવા પાઠનું નામ, પેટર્નની રમત. તો જોઈએ એમાં શું કહેવા માગે છે, જો ટીનું આ બ્લોકને ઉપયોગ સાડી બનાવવા કરે છે, બરાબર. શું છે, ટીનું છે, શું, આ બ્લોક, એટલે આને શું કહેવાય, એક પેટર્ન. કોઈ પ્રકારની તમે દાખલા તરીકે તમે કોઈ પણ કપડાં લ્યો, તમારા કપડામાં પણ અલગ અલગ જાતની પેટર્ન હોય છે, બરાબર. ડિઝાઇન કહેવાય, શું કહેવાય એને, ડિઝાઇન કે પેટર્ન. ટીનું આ પેટર્નનો ઉપયોગ શું કરે છે, સાડી બનાવવામાં. તો કે આ શું છે, સાડીનું ચિત્ર છે, એમાં શું છે, એણે અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવી છે. અહીંયા જુઓ, હવે નીચે જુઓ, તેજ બ્લોકનો ઉપયોગ કરી તેણે શું, સાદર બનાવવાનો પ્રયત્ન કર્યો. જો તેજ બ્લોકનો ઉપયોગ કરી શું કર્યો, એને સાદર બનાવવાનો પ્રયત્ન કર્યો, એટલે કે જો એસ ભાગ છે, પરંતુ આમાં શું છે, એક ભાગ, આમાં શાયરે બાજુ છે. જો એણે શું કર્યું, શાયરે બાજુ એનો ઉપયોગ કર્યો, બરાબર. તો શું બન્યું, આ સાદર બનાવવામાં ઉપયોગ કર્યો એણે, અલગ અલગ પ્રકારની પેટર્ન ભાગ બની શકે છે. એટલે કે તમે પેટર્નમાંથી કોઈ પણ તમે શું, આપણે કપડાં અથવા સાદર ગમે ત્યાં તમે અલગ અલગ પ્રકારની પેટર્ન જોઈ શકો છો, બરાબર. હવે નીચે જુઓ, તેને
તેજ બ્લોકનો ઉપયોગ કરી દુપટ્ટો બનાવવા માટે પણ કર્યો. બરોબર, જુઓ તેજ પેટર્નનો ઉપયોગ કરી શું બનાવ્યું? દુપટ્ટો બનાવવામાં ઉપયોગ કર્યો. જુઓ, એક નીચે એક ઉપર, નીચે ઉપર પ્રકારનું શું બનાવ્યું? દુપટ્ટો બનાવ્યો છે. હવે તમારે શું કરવાનું છે? સ્વાધ્યાય પોથીમાં તમારે જો ત્રણ આપેલા છે, તમારે અલગ અલગ પ્રકારની ત્રણ જાતની પેટર્ન બનાવવાની છે. બરાબર, શું તમે જોઈ શકો છો ટીનુએ એક જ બ્લોકનો ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી? જો એણે એક જ પ્રકારની પેટર્નનો ઉપયોગ કર્યો છે. જુઓ અહીંયા આપેલી છે, આ પ્રકારનો પેટર્ન ઉપયોગ કરી એણે સૌ પ્રથમ શું બનાવી? સાડી બનાવી, ત્યારબાદ સાદર બનાવી, અને ત્યારબાદ શું બનાવ્યું એણે? દુપટ્ટો બનાવવાનો ઉપયોગ કરી. તો તમારે કોઈ પણ પ્રકારની પેટર્ન બનાવવાની છે અને એમાંથી ત્રણ બનાવવાની છે અલગ અલગ પ્રકારની. પેટર્ન એક લેવાની છે, પરંતુ એમાંથી ડિઝાઇન ત્રણ પ્રકારની બનાવવાની છે. જુઓ, તમારે સ્વાધ્યાય પોથીમાં પણ આપેલું છે, તો તમારે સ્વાધ્યાય પોથીમાં અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવવાની છે. બરાબર, હવે આગળ જોઈએ શું છે. યામિનીએ તેની પાસેના બ્લોકનો ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી, તેને પેટર્નમાં આગળ વધારવામાં મદદ કરો. બરાબર, જો સૌ પ્રથમ શું છે, એક પાંદડું આપેલું છે, ત્યારબાદ બે, ત્યારબાદ ત્રણ, ત્યારબાદ ચાર. બરાબર, હવે તમારે શું કરવાનું છે? અહીંયા તમારે ત્રણ બનાવવાના છે, એટલે તમારે પાછું બીજામાં જુઓ, અહીંયા પાછું એક પાંદડું આવી ગયું, તો તમારે આમાં બે પાન દોરવાના છે, આમાં ત્રણ અને આમાં ચાર. આ તમારે ત્રણ પેટર્ન અહીંયા બનાવવાની છે. બરાબર, ત્યારબાદ અહીંયા જુઓ આ પેટર્ન કઈ રીતના બનાવેલી છે. તો કે જુઓ, પહેલાં લીટો એક ને બે, એકમાં બંનેમાં શું છે? બે, બંને તીર ઉપર, ત્યારબાદ નીચે, બંને તીર નીચે. બરાબર, ત્યારબાદ ત્રણ. હવે તમારે આમાં કઈ રીતના બનાવવાની છે? તો કે આમાં કેટલા બનાવશો? એક, બે, ત્રણ અને ચાર. બરાબર, ચારેમાં કેમ કરશો? ઉપર, ત્યારબાદ ચારમાં નીચે. બરાબર, તમારે અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવી અને આ ત્રણ બોક્સ પૂરવાના છે, ત્યારબાદ આ ત્રણ બોક્સ પૂરવાના છે. બરાબર, હવે નીચે આપણે આંકડા અને અક્ષરોનો ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ. થોડા ઉદાહરણ નીચે આપેલા છે. જુઓ, આંકડા અને અક્ષરો એબીસીડીની અહીંયા કેટલા છે? જુઓ, 28 છે, પછી ઝેડ બનાવ્યો, 28 ઝેડ, 27 વાય, બની ગઈ અલગ અલગ પ્રકારની પેટર્ન બનાવવાની છે. બરાબર, જો અહીંયા વર્તુળ બનાવ્યું, એમાં એબીસી, બીજા વર્તુળમાં ડીઈએફ, બીજા વર્તુળમાં જીએસઆઈ, તો તમારે બાકીના કેટલા વર્તુળ? ત્રણ વર્તુળ, એમાં તમારે કોઈ પણ એબીસીડીના ત્રણ અક્ષર લખવાના છે, એટલે શું? પેટર્ન બની જાય. બરાબર, તે જ પ્રમાણે જુઓ નીચે પણ તમારે આગળ ત્રણ ત્રણ પેટર્ન એમાં ઉમેરવાની છે. કાંઈ નથી કરવાનું. જુઓ, અને બે બનાવેલી છે, કેમ છે? 28 ઝેડ છે, આમાં 27 વાય. બરાબર, તો તમારે કઈ બનાવશો? દાખલા તરીકે હું બનાવું 35 પી, બરાબર 42 વી. બરાબર, હવે ત્રીજી, હવે નીચેના પ્રશ્નમાં જોઈએ. અહીંયા જુઓ, 9 108 209, તમે આગળ 309 204 કોઈ પણ સંખ્યા લખી અને પેટર્ન બનાવી શકો છો. તો તમારે નીચે જુઓ, તમારે આવી રીતે હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. તો આમાં તમારે શું કરવાનું છે? પોતાની કોઈ પણ સંખ્યાની પેટર્ન બનાવવાની છે. બરાબર, હવે અહીંથી આપણે કન્ટિન્યુ આગળના લેક્ચરમાં કરીશું. બરાબર.